બનાસકાંઠા જિલ્લામાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે અને બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને લઈને પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જિગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં વર્તમાન સમયમાં કોરોનાને લઈને બનાસ મેડિકલ કોલેજમાં 126 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાજી ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 50 બેડ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ભીલડી અને ખીમાણામાં 30-30 બેડની કોવિડ કેર હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને ભાભર ખાતે આવેલી લાયન્સ હોસ્પિટલમાં પણ આગામી સમયમાં 40 બેડની કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવા થઈ રહી છે, જેથી બનાસકાંઠા જિલ્લાના ખૂણે ખૂણેના દર્દીઓને કોરોનાની સરળતાથી સારવાર મળી રહી છે. હાલમાં જે પ્રમાણે કોરોનાના કેસોની સંખ્યામાં ઝડપી વધારો થઈ રહ્યો છે તે અનુસંધાને અત્યારે આપણી જોડે બનાસકાંઠામાં ગવર્મેન્ટની ફેસિલિટી જે કહીએ તે એક તો બનાસ મેડિકલ કોલેજ છે જ્યાં આપણે 126 બેડ બનાવ્યા છે. પછી અંબાજી ખાતે જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે ત્યાં 50 બેડની હોસ્પિટલ ઊભી કરી છે. ભીલડી ખાતે 20 બેડની કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે. ખીમાણા ખાતે 30 બેડનું કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે. આગળ જતાં ભાભર લાયન્સને આપણે લઈ અને લાયન્સ જે ભાભર ખાતે આવેલી છે તેમાં આપણે 40 બેડની કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે. એમ છેક અંબાજીથી માંડી અને છેક બોર્ડર સુધી વાવ સુધીના દર્દીઓ કોવિડ પોઝિટિવ થાય અને તેમને તાત્કાલિક કોવિડ કેર સેન્ટરમાં રહેવાની સુવિધા મળી રહે અને જે માઇલ્ડ સિમ્ટમ્સ હોય ત્યાં એમને તે પ્રમાણેની સારવાર મળી રહે તે પ્રકારનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ખાનગી તબીબોએ પણ કોવિડની સારવાર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં ડીસાના 3 ફિઝિશિયન, પાલનપુરના 15 ફિઝિશિયન તેમજ થરાદ અને ધાનેરામાં પણ તબીબોને કોરોનાની સારવાર માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી તબીબો દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે જે માટે અરજી આવશે તેની અરજીઓ તાત્કાલિક ધોરણે મંજૂર કરી દેવામાં આવશે. સાથે સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જિગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ખાનગી તબીબોએ પણ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે અરજી કરવા આગળ આવવું જોઈએ જેથી જિલ્લામાં વધુમાં વધુ કોવિડ હોસ્પિટલ શરૂ કરી શકાય. હાલમાં ડીસામાં પણ જે આપણે કહીએ કે પ્રાઇવેટ ડૉક્ટરો છે, ઘણો ફિઝિશિયન ડૉક્ટર છે, ડીસા ખાતે 3 ફિઝિશિયન ડૉક્ટર ચાલુ છે અત્યારે કોવિડ કે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે, મતલબ કે ત્યાં કોવિડ પોઝિટિવ સિરિયસ દર્દીની પણ ત્યાં સારવાર મળી રહી છે. એવી રીતે પાલનપુરમાં પણ 15 ફિઝિશિયન જોડાયેલા છે, થરાદ ખાતે પણ ફિઝિશિયન ગઢવી હોસ્પિટલમાં જોડાયેલા છે અને ધાનેરા ખાતે પૂજા આઈસીયુ કોવિડ ડેઝિગ્નેટ હોસ્પિટલ તરીકે પ્રાઇવેટ તરીકે જોડાયેલી છે. હાલમાં પણ એક સંદેશો આપવા માગું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો છે જ્યાં આ પ્રકારની આઈસીયુ છે તે તમામને અમારી સાથે એક લેટર લખીને મોકલી આપશે કે અમે આ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે અમારી મંજૂરી આપવા વિનંતી છે તો અમે એમને તાત્કાલિક એ જ સમયે એમને મંજૂરી આપી દઈશું અને તે લોકોએ પણ આ જે અત્યારે જે મહામારી ચાલી રહી છે અને અત્યારે જે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે તે અનુસંધાને તેમને પણ આ પ્રકારની હોસ્પિટલ ચાલુ કરવી જોઈએ.